गुड आफ्टरनून स्टूडेंट्स, કેમ છો બધા? મજામાં ને? આજે આપણે ગ્રેડ 3 એટલે કે ધોરણ 3 સ્ટાન્ડર્ડ 3 માં ઈવીએસ ઈવીએસ એટલે કે આસપાસ પર્યાવરણ, આપણી આજુબાજુનું પર્યાવરણ, આપણી આસપાસનું પર્યાવરણ એના વિશે શીખવાના છીએ. આ વિષય તમારા માટે નવો છે, પણ જો તમે સહેજ ધ્યાન આપીને ભણશો અને સરસ રીતે સમજીને ભણશો તો આ વિષય આપણા માટે એકદમ સહેલો છે. બરાબર ને? તો આસપાસ, તો વિદ્યાર્થી મિત્રો, હું તમને એક સવાલ કરું કે જુઓ તો તમારી આજુબાજુમાં શું છે? તો તમે જવાબમાં કહેશો નોટબુક છે, પેન્સિલ છે, પેન છે, બારી છે, પારણા છે, ફોટો છે. બારીની બહાર જોઈએ તો વૃક્ષો છે, પાંદડા છે, પક્ષીઓ છે, પ્રાણીઓ છે. દેખાય છે ને બધું? તો આવો જ એક પાઠ આપણે જોવા જઈ રહ્યા છે, જેનું નામ છે લેસન નંબર 1, ઉનમે શું જોયું. લેસન નંબર 1, ઉનમે શું જોયું. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠ સમજીએ એટલે હું તમને એક સ્ટોરી કહીશ, એક વાર્તા કહીશ, જેમાં તમારા જેવી એક નાનકડી પૂનમ નામની છોકરી છે જે ખૂબ જ બીમાર છે. પૂનમ ખૂબ જ બીમાર છે અને 2-3 દિવસથી ખૂબ તાવ આવે છે, એટલે શાળાએ પણ જઈ શકતી નથી. પણ એને પૂનમને તો ઘરમાં કંટાળો આવે છે, ગમતું નથી. જેમ અત્યારે કોરોનાના સમયમાં તમે પણ કેટલા સમયથી ઘરે છો તો તમને પણ કંટાળો આવે છે ને, બોરિંગ બોરિંગ લાગે છે, હે ને? એવું પૂનમને પણ 2-3 દિવસમાં જ થાય છે કે 2-3 દિવસથી ઘરે છે તો એને કંટાળો આવે છે. એટલે એની મમ્મીને કહે છે, મમ્મી મારે શાળાએ જવું છે. તો એની મમ્મી કહે છે કે ના બેટા, હમણાં તને તાવ છે એટલે તું હમણાં શાળાએ જઈ શકીશ નહીં. એક કામ કર, તું બહાર જઈ અને ખાટલામાં જઈ અને સૂઈ જા. એટલે પૂનમ એ ઘરની બહાર એક ઝાડ, સરસ મજાનું મોટું ઘેઘોર ઝાડ છે, એવા ઝાડ નીચે જઈને સૂએ છે. તો ત્યાં અચાનક જ એના ગાલ ઉપર કંઈક પડે છે. તો પૂનમ જુએ છે તો એનો હાથ ચીકણો થાય છે, ગંદો થાય છે. શું થયું છે? કોઈ પક્ષી ચરકી ગયું છે, કોઈ ચરકી ગયું લાગે છે. પૂનમ વિચાર, પૂનમ આમ ઝાડ ઉપર જુએ છે તો ઝાડ ઉપર તો અનેક પ્રાણીઓ અને પક્ષીઓ દેખાય છે. તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો, પૂનમને કોણ કોણ દેખાય છે ઝાડ ઉપર? જુઓ તો તમારી આસપાસની બુકમાં પેજ નંબર 1 જે ચિત્ર આપેલું છે, ચિત્રમાં જુઓ ઝાડ ઉપર કેટલા પક્ષીઓ અને પ્રાણીઓ દેખાય છે. વાંદરો, કબૂતર, કાગડો, ચકલી, પતંગિયું, કાબર, કીડી, મંગોળા, પોપટ જેવા અનેક પ્રાણીઓ અને પક્ષીઓ દેખાય છે. દેખાય છે ને? તો પૂનમ આ બધા પ્રાણીઓ જોઈ અને વિચારે છે કે નક્કી આ કામ કોનું હશે, કબૂતરનું હશે કે કાગડાનું હશે? તો એને લાગે છે કે આ કામ કાગડાનું જ હોવું જોઈએ, આ કામ કાગડાનું જ હોવું જોઈએ. પછી પૂનમ એ નીચેથી પાંદડું લઈ અને પોતાનો ગાલ સાફ કરી દે છે, પણ છતાં એના મોઢા પર, એના ગાલ પર ચીકણું ચીકણું લાગે છે. એટલે પૂનમ કહે છે કે આ ધોયા વિના તો મારે ચાલશે નહીં, મારે મારું મોઢું ધોવું પડશે. એટલે મોઢું ધોવા પૂનમ ક્યાં જાય છે ખબર છે? તળાવ પાસે જાય છે. મોઢું ધોવા માટે પૂનમ તળાવ પાસે જાય છે. તો ત્યાં પણ એને અનેક પ્રાણીઓ અને પક્ષીઓ જોવા મળે છે. તળાવ પાસે જુઓ, પેજ નંબર 2, એના પર જે પ્રાણીઓ પક્ષીઓ દેખાય છે પૂનમને તળાવ પાસે ના દેખાય છે. એમાં જુઓ, બગલો દેખાય છે, બકરી દેખાય છે, ભેંસ દેખાય છે, આ બધા પ્રાણી, દેડકું દેખાય છે, આ બધા પ્રાણીઓ એને તળાવ પાસે દેખાય છે, હે ને? તો વિદ્યાર્થી મિત્રો, તમે પણ આવા પ્રાણીઓ અને પક્ષીઓને ઓળખો છો? ઓળખો છો? તો આ પ્રાણીઓ અને પક્ષીઓને ઓળખવાના કેવી રીતે તમે ઓળખી શક્યા?
तो एमना अवाज पर थी, एमना रहेठाण पर थी, एमना हलनचलन पर थी आपणे आ प्राणीओने ओळखी शकीए छीए, हे ने? तो सौप्रथम आपणे जोईए के रहेठाण पर थी ओळखाता प्राणीओ, बराबर? तो आपणे पक्षीओ जे झाड पर रहे छे એ પક્ષીઓ, તો એ પક્ષીઓના નામ જોઈએ તો કયા કયા પક્ષીઓને તમે ઓળખો છો, નામ આપો તો. તો પક્ષીઓમાં આવે કબૂતર, કાગડો, ચકલી, મોર, પોપટ, આ બધું શું કહેવાય? પક્ષીઓ કહેવાય. પછી પ્રાણીઓ, તો વિદ્યાર્થી મિત્રો પ્રાણીઓ બે પ્રકારના છે, તમે આગળ બીજા ધોરણમાં જો ભણી ગયા હોય તો પ્રાણીઓ બે પ્રકારના છે. કયા કયા? પાલતુ પ્રાણી અને જંગલી પ્રાણી. પાલતુ પ્રાણી અને જંગલી પ્રાણી. પાલતુ પ્રાણીમાં કોણ આવે? તો પાલતુ પ્રાણીમાં આવે ગાય, આપણે જેને પાળી શકીએ, આપણી સાથે રાખી શકીએ એવા પ્રાણીઓ કહીએ તો ગાય, ભેંસ, ઘોડો, બળદ, ગેડું, આ બધા કેવા પ્રાણીઓ છે? પાલતુ પ્રાણીઓ છે. પછી આવી વાત જંગલી પ્રાણીઓની, તો જંગલી પ્રાણીઓમાં કોણ આવે? તેમાં આવે વાઘ, સિંહ, વરુ, રીંછ, શિયાળ, આ બધા કેવા પ્રાણીઓ છે? જંગલી પ્રાણીઓ છે. પછી સૌથી નાના નાના પ્રાણીઓને ઓળખો છો તમે? તો નાના નાના પ્રાણીઓમાં કોણ આવે? ખબર છે, જીવજંતુઓ. એને શું કહેવાય? જીવજંતુઓ. દેખાય નાના પણ જ્યારે નુકસાન કરે ત્યારે બહુ મોટું નુકસાન કરે, જેમ કે કાનખજૂરો, વંદો, પતંગિયું, કાનખજૂરો, વંદો, પતંગિયું, પછી કીડી, મંગોળા, આ બધા શું કહેવાય? જીવજંતુ કહેવાય. શું કહેવાય? જીવજંતુઓ. ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો? હજુ આપણે જુદી જુદી રીતે પ્રાણીઓની ઓળખાણ કરીશું, એટલે આ પ્રાણીને તમે સારી રીતે યાદ રાખી શકશો. તો આગળ જોઈએ કે આ પ્રાણીને બીજી કઈ રીતે આપણે ઓળખી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ પ્રાણીઓને જોયા ને, હવે એ પ્રાણીઓના રહેઠાણ પરથી આપણે એમને ઓળખીશું કે ભાઈ દરમાં રહેતા પ્રાણીઓ કેવા છે, માળામાં રહેતા, પછી ઘરમાં આપણી સાથે આપણા ઘરમાં રહેતા પ્રાણીઓ છે ઓળખો છો તમે? જોયા છે કોણ કોણ આપણા ઘરમાં રહે છે એ આપણે જોઈશું. પછી પાણીમાં રહેતા પ્રાણીઓને પણ આપણે ઓળખવાના છીએ. તો સૌપ્રથમ આપણે જોઈએ તો દરમાં રહેતા પ્રાણીઓ કયા કયા છે. તો દરમાં કોણ રહે? તો દરમાં ઉંદર, સાપ, કીડી, મંકોડા, આ બધા પ્રાણીઓ અને જીવજંતુઓ ક્યારે? દરમાં રહે. ક્યારે? દરમાં. ખ્યાલ આવ્યો? પછી માળામાં રહેતા પ્રાણીઓ, માળામાં કયા કયા પ્રાણીઓ રહે છે? તો માળામાં ચકલી, કબૂતર, કાગડો, સુગડી, દરજીડો, આ બધા પ્રાણીઓ ક્યારે? પોતાનો માળો એટલે કે નેસ્ટ બનાવીને, નેસ્ટમાં ચાડુ પર નેસ્ટ બનાવે અને નેસ્ટમાં આ બધા રહે. પછી આપણી સાથે આપણા ઘરમાં રહેતા પ્રાણીઓ કયા કયા? તો બિલાડી, કાચબો, બિલાડી, કાચબો, ગરોળી, કરોળીઓ, આ બધા આપણી સાથે આપણા ઘરમાં એમનું ઘર બનાવીને રહે. કરોળીઓ એનું ઝાડું બનાવે, પછી કીડી મકોડા આપણા જ ઘરમાં એમનું ઘર બનાવીને રહેતા હોય છે. જોયા છે ને ઘરમાં? સરસ.
तो पानी में रहता प्राणियों, तो पानी में कौन रहे, तो पानी में माछली, मगर, डेढ़को, जलघोड़ो, जल बिलाड़ी, आ बदा प्राणी क्या रहे, पानी में रहता हो। ख्याल आवे विद्यार्थी मित्रों, पानी में रहता, माळा में रहता, घर में रहता અને દરમાં રહેતા પ્રાણીઓને આપણે ઓળખી શક્યા, એટલે કે આપણે પ્રાણીઓને એમના રહેઠાણ પરથી ઓળખી શક્યા કે ભાઈ દરમાં આ પ્રાણીઓ રહે છે એમ। હવે આપણે પ્રાણીઓને એમના હલનચલન પરથી ઓળખીશું, એટલે કે પ્રાણીઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે જુદી જુદી રીતે હલનચલન કરે છે। કેટલાક પ્રાણીઓ ઉડીને ચાલી શકે છે, તો કેટલાક પ્રાણીઓ પગેથી ચાલીને એમ કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા હોય છે, તો કેટલાક વળી પેટે સરકીને, તો કેટલાક કૂદકા મારીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા હોય છે। ખ્યાલ આવ્યો? તો આપણે એવા પ્રાણીઓને હવે ઓળખીશું, એટલે કે પ્રાણીઓને એમના હલનચલન પરથી ઓળખીશું। તો વિદ્યાર્થી મિત્રો યાદ કરો, તો ઉડી શકે તેવા પ્રાણીઓ કયા કયા છે, તેમાં આવશે ચકલી, કાગડો, કોયલ, કબૂતર, બધા કેવા છે કે જે આકાશમાં ઉડી શકે, તો પેટેથી ચાલી શકે, સોરી પગેથી ચાલી શકે એવા પ્રાણીઓ કયા કયા છે, તો પગેથી ચાલી શકે એમાં ઘોડો, ગાય, ભેંસ, બકરી, આ બધા કેવા પ્રાણીઓ છે કે જે ચાલવા માટે પોતાના પગનો ઉપયોગ કરતા હોય, તો પેટે સરકીને ચાલી શકે તેવા, કે પોતાના આ પ્રાણીઓને પગ ના હોય પણ પોતાનું શરીરને જ પગ બનાવી અને આગળ વધતા હોય, ચાલતા હોય તેવા પ્રાણીઓ કયા કયા આવે, તો સાપ, અળસિયું અને અજગર, આ પ્રાણીઓ કેવા છે જે ચાલવા માટે પોતાના શરીરનો પોતાના પેટનો ઉપયોગ કરતા હોય, તો કૂદકા મારીને ચાલી શકે એવા પ્રાણીઓ કયા કયા છે, તેમાં શું આવશે, સસલું, દેડકું અને કાંગારૂ, જે જમ્પ કરીને ચાલતા હોય, કૂદકા મારીને ચાલતા હોય। તો વિદ્યાર્થી મિત્રો આટલે સુધી ખ્યાલ આવી ગયો, સરસ, થેન્ક યુ।